स्वागत छे। વાત કરીએ ગુજરાતની તો ગુજરાત ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। પટેલ અને ચૌધરી વચ્ચે અટવાયેલા ડખામાં આખરે ઘીના તામમાં ઘી પડી ગયું છે। ભાજપે ખીરાલુ બેઠક ચૌધરી તો માણસા બેઠક પટેલ સમાજને ફાળવી છે। હજુ માજલપુરનો વિવાદ ન ઉકેલાતા બેઠકના ઉમેદવારની જાહેરાત થઈ નથી। ખીરાલુએ ચૌધરી અને ઠાકોર સમાજનો ગઢ ગણાય છે। આ બેઠક પર અજમલજી ઠાકોર એ સિટિંગ ધારાસભ્ય છે। પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ માટે પણ પેચ ફસાતા બેઠક પર વિવાદ થયો હતો। અહીંથી ચૂંટણી લડવા માટે જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જોકે તેમનો જ્ઞાતિ સમીકરણોમાં પનો ટૂંકો પડતા તેઓ સાઇડલાઇન થઈ ગયા હતા। માણસા બેઠક પર અમિત ચૌધરીનું નામ ફાઇનલ હતું। અમિત ચૌધરી પાટીલ જૂથના છે, જેઓ છેલ્લા 5 વર્ષથી ગુજરાત ભાજપના સંગઠનમાં સક્રિય ભૂમિકામાં હતા। ચૌધરી સમાજના કદાવર નેતા હરિભાઈ ચૌધરીના દીકરા અમિત ચૌધરીનું નામ કપાઈ ગયું છે અને માણસા બેઠક પર જેએસ પટેલ ઉમેદવાર તરીકે જાહેર થયા છે। અમિત ચૌધરી સાથે અમિત શાહ અને પાટીલે બેઠક કરી હતી। ખીરાલુ બેઠક પરથી જાહેર થયેલા સરદાર ચૌધરી દૂધસાગર ડેરીમાં પણ ડિરેક્ટર છે। આમ પાટીલ જૂથના અમિત ચૌધરીનું નામ કપાઈ ગયું છે, પણ સરદાર ચૌધરીને ભાજપની ટિકિટ એટલે લોટરી લાગી છે। ગરબડા બેઠક પર મહેન્દ્રભાઈ ભાભોરને ટિકિટ મળી છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। ખેરાલુ બેઠક એ ઠાકોર સમાજનો ગઢ ગણાય છે, જે ગઢના કાંગરા ખેરવવા માટે ભાજપ અને કોંગ્રેસે આ વખતે ચૌધરી ઉમેદવારો પર ભરોસો મૂકતા ઠાકોર સમાજમાં ભડકો થયો છે। કોંગ્રેસે ખેરાલુ બેઠક પર મુકેશ ચૌધરીને ટિકિટ આપતા ભાજપે સિટિંગ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહને સાઇડલાઇન કરી સરદારભાઈ ચૌધરીને ટિકિટ આપી છે। હવે ઠાકોર સમાજ એક્ટિવ થયો છે। રામસિંહ ઠાકોરે જાહેરાત કરી છે કે તેઓ ઠાકોર સમાજના સમર્થનથી અપક્ષ ઉમેદવારી કરશે। આ ભાજપના સાંસદના ભાઈએ જ ભાજપ સામે અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરતા આ સીટના સમીકરણો બદલાય તેવી પૂરી સંભાવના છે। આ બેઠકનો ઇતિહાસ પણ રસપ્રદ છે। ઠાકોર સમાજના શંકરસિંહ ઠાકોરના પરિવારે આ સીટ પર વર્ષો સુધી રાજ કર્યું છે। કોંગ્રેસોએ કે ભાજપ બંને પક્ષમાં પરિવારે જીત મેળવી ધારાસભ્ય પદ મેળવ્યું છે, એવી એક પણ ચૂંટણી નથી જ્યારે આ પરિવારના નેતાઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું ન હોય। ખીરાલુનો સમાવેશ પાટણ લોકસભા સીટ હેઠળ થતો હોવાથી પાટણના રાજકારણની પણ સીધી અસર ખીરાલુમાં જોવા મળે છે। તેથી ભરત ડાભી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતા અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી। ખીરાલુમાં ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજનું પ્રભુત્વ જોવા મળે છે। આ બેઠક પર અંદાજે ઠાકોર 62,621, ક્ષત્રિય 26,000, ચૌધરી 18,329, દલિત સમાજના 17,000 મતો છે। ખીરાલુ બેઠક પર ક્ષત્રિય ઠાકોર મતદારોનું પ્રભુત્વ હોય, ભાજપ અને કોંગ્રેસ બેઠક પર જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તેમ મનાઈ રહ્યું હતું। ખીરાલુ બેઠક પર ક્ષત્રિય ઠાકોર મતદારોનું પ્રભુત્વ હોય, ભાજપ અને કોંગ્રેસ બેઠક પર જ્ઞાતિના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તેમ મનાઈ રહ્યું હતું, પણ ભાજપ અને કોંગ્રેસે ચૌધરી સમાજના ઉમેદવારો જાહેર કરી આ સીટના ગણિતો બદલી કાઢ્યા। હવે સરદાર ચૌધરી ભાજપમાં મેદાને આવતા ચૌધરી સમાજમાં પણ ભાગલા પડશે। રામસિંહ ઠાકોરની અપક્ષ લડવાની જાહેરાતથી હવે ભાજપ અને કોંગ્રેસ બંને ટેન્શનમાં આવશે, કારણ કે હવે અહીં ત્રિપાંખીયો જંગ ખેલાવાની સંભાવના છે। એવું કહેવાય છે કે અપક્ષ દાવેદારી એ ભાજપનો ખેલ છે, પણ ખેલ કેવા સમીકરણો બદલે છે એ તો આગામી સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ, નરેન્દ્ર મોદીનું હોમટાઉન અને નીતિન પટેલનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર આ ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા છે। એક સમયે દેશમાં બે બેઠકો જીતનાર ભાજપ મહેસાણામાં એક સીટ જીત્યું હતું। મહેસાણા એ ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાય છે। આ ચૂંટણીમાં નીતિન પટેલ સાઇડલાઇન થઈ જતા હું નહીં તો મારું એ સૂત્રને આધારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ પટેલને આ વખતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગળ કર્યા છે। ગુજરાતમાં મહેસાણા બેઠક આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠકો પૈકીની એક છે। 1960માં ગુજરાતની રચનાના 2 વર્ષ બાદ રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી। ત્યાર પછી એક પેટા ચૂંટણી સહિત આ બેઠક પર યોજાયેલી 14 ચૂંટણીમાંથી મોટાભાગની બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે। ભાજપ છેલ્લા 32 વર્ષથી આ સીટ જીતી રહ્યું છે। છેલ્લે 1985માં મણિલાલ પટેલ અહીંથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, ત્યારબાદથી મહેસાણા એ ભાજપનો ગઢ ગણાય છે। નીતિન પટેલ આ બેઠક પરથી 2012 અને 2017માં જીત્યા હતા। પટેલે બાદમાં નાયબ મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી। 2017ની વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલે કોંગ્રેસના જીવાભાઈ પટેલને 7,000થી વધુ મતોથી હરાવ્યા હતા। આ ચૂંટણીમાં ઉભા રહેલા 34 ઉમેદવારોમાંથી 32ની ડિપોઝિટ જપ્ત થઈ હતી। નીતિન પટેલને 90,000થી વધુ મત મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલા જીવાભાઈ પટેલને 83,098 મતોથી સંતોષ માનવો પડ્યો હતો। આમ આ વખતે આપે ભગત પટેલ તો ભાજપે મુકેશ પટેલ પર દાવ ખેલ્યો છે। આ સીટ પર કોંગ્રેસે હજુ પત્તા ખોલ્યા નથી, પણ કોંગ્રેસ માટે આ બેઠક એ કપરા ચઢાણ સમાન છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।
राष्ट्रीय स्वयंसेवक संघना वडा मोहन भागवते फरी एक वक्त कह्युं छे के भारत में रहनार दरेक व्यक्ति हिंदू छे। भागवते ए वातनो पण पुनरोच्चार कर्यो छे के तमाम भारतीयोने डीएनए सरखा होवाथी कोईनी पण पूजा करवानी रीत बदलवानी जरूर नथी। राष्ट्रीय स्वयंसेवक संघना वडा मोहन भागवते फरी एक वार कह्युं छे के भारत में रहनार दरेक व्यक्ति हिंदू छे। ભાગવતે વાતનો પણ પુનરોચ્ચાર કર્યો કે તમામ ભારતીયોનો ડીએનએ સરખા હોવાથી કોઈની પણ પૂજા કરવાની રીત બદલવાની જરૂર નથી। પૂજાના તમામ રસ્તા એક જ જગ્યાએ લઈ જાય છે, તેથી ભેદભાવ રાખવાની જરૂર નથી। છત્તીસગઢના અંબિકાપુરમાં સંઘના સ્વયંસેવકોના કાર્યક્રમને સંબોધતા ભાગવતે વાત પર ભાર મૂક્યો કે વિવિધતામાં એકતા ભારતની વર્ષો જૂની વિશેષતા છે। દુનિયામાં હિન્દુત્વ નામનો એક જ વિચાર છે જે બધાને સાથે લઈને ચાલવામાં માને છે। ભાગવત આ વાત વારંવાર કહી ચૂક્યા છે, તેથી તેનાથી આશ્ચર્ય નથી સર્જાયું, પણ હિન્દુ કોને કહેવાય એ મુદ્દે સતત એક જ વાત કર્યા કરે છે એ સૂચક છે। સંઘના સૂત્રોનું કહેવું છે કે સંઘ પોતાની સ્થાપનાથી જ કહે છે કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિન્દુ છે। આ વલણ જોતા આ મુદ્દે કોઈ વિવાદ કરવાની જરૂર નથી। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં આપેલા રિપોર્ટમાં 51 સાંસદ અને 71 વિધાનસભ્યો સામે મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કેસ નોંધાયાની વિગતો આવી છે। આ પૈકી કેટલાક સાંસદ અને વિધાનસભ્યો કયા પક્ષના છે તેની વિગતો નથી અપાઈ, પણ મોટાભાગના વિપક્ષના હોવાનું માનવામાં આવી રહ્યું છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં આપેલા રિપોર્ટમાં 51 સાંસદ અને 71 વિધાનસભ્યો સામે મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કેસ નોંધવાની વિગતો આપી છે। આ પૈકી કેટલા સાંસદ અને વિધાનસભ્યો કયા પક્ષના છે તેની વિગતો નથી અપાઈ, પણ મોટાભાગના વિપક્ષના હોવાનું મનાય છે। ઈડીએ વર્તમાન સાંસદ ધારાસભ્ય કેટલા છે તેની વિગતો પણ નથી આપી, પણ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં દર્શાવ્યું છે કે 51 વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો વિધાનસભ્યો સામે કુલ 121 કેસ છે। 51 સાંસદમાંથી 14 વર્તમાન અને 37 ભૂતપૂર્વ છે, જ્યારે કે 5 ગુજરી ગયા છે। દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિતના વિપક્ષના નેતાઓ સામે પીએમએલએ હેઠળ કેસ છે। ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયે સાંસદો વિધાનસભ્યો સામેના કેસોની ઝડપથી સુનાવણી થાય તેવી માંગ સાથે અરજી કરી છે। સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાને ન્યાયમિત્ર નિયુક્ત કર્યા છે। હંસારિયાએ તેમના રિપોર્ટમાં સાંસદો સામેના કેસોની સુનાવણીમાં બહુ મોડું થાય છે તેવો ઉલ્લેખ કર્યો છે। ઘણા કેસો 5 વર્ષથી વધુ સમયથી વિલંબિત છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવા માટે નાણાં પડાવનારા 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। એન્ટી કરપ્શન બ્યુરોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી અને તેમના સાળા શિવશંકર પાંડે ઉર્ફે વિશાલ પાંડે સામે કેસ નોંધ્યો છે। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવા માટે નાણાં પડાવનારા 3ની પોલીસે ધરપકડ કરી। એન્ટી કરપ્શન બ્યુરોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી અને તેમના સાળા શિવશંકર પાંડે ઉર્ફે વિશાલ પાંડે સામે કેસ નોંધ્યો છે। શોભા ખારી નામની મહિલાને એમએસડીની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના બદલામાં ધારાસભ્યએ નાણાંની માંગણી કરી હતી એવો પોલીસનો દાવો છે। મિશ્રના કહેવાથી 3 લોકો શોભા પાસે નાણાં લેવા ગયા ત્યારે એસીબીએ તેમને રંગે હાથે ઝડપી પાડ્યા। શોભા ખારી આપના નેતા ગોપાલ ખારીના પત્ની છે। તેમણે પોલીસમાં ફરિયાદ કરેલી કે પોતે 35 લાખ રૂપિયા ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીને આપ્યા હતા, જ્યારે 20 લાખ રૂપિયા વઝીરપુરના ધારાસભ્ય રાજેશ ગુપ્તાને પણ આપ્યા હતા। બાકીના 35 લાખ રૂપિયા ટિકિટ મળ્યા બાદ આપવાના હતા। આપના નેતાઓનું કહેવું છે કે એમએસડીની ચૂંટણીમાં ભાજપ પાસે કોઈ મુદ્દો નથી, તેથી ખોટા મુદ્દા ઉભા કરે છે। ભાજપનો દાવો છે કે એમએસડીની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના બહાને આપના નેતા લોકોને ખંખેરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જીએસટી। મમતા બેનર્જીએ ઝાર ગામની મુલાકાત દરમિયાન કેટલીએ જઈ અને લોકોને ગરમા ગરમ ભજીયા આપ્યા તેનો વિડીયો વાયરલ થયો છે। મમતા બેનર્જીએ રસ્તાની બાજુમાં આવેલા ચાના સ્ટોલ પર પોતાનો કાફલો ઉભો રાખ્યો અને દુકાનદાર સાથે ઉભા રહી અને ચા બનાવી હતી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઝારગામની મુલાકાત દરમિયાન કીટલીએ જઈને લોકોને ગરમા ગરમ ભજીયા આપ્યા તેનો વિડીયો વાયરલ થયો છે। મમતા બેનર્જીએ રસ્તાની બાજુમાં આવેલા ચાના સ્ટોલ પર પોતાનો કાફલો રોક્યો હતો અને દુકાનદાર સાથે ઉભા રહી ચા બનાવી હતી। એ પછી મમતા બાજુમાં આવેલી ભજીયા સહિતના નાસ્તાની દુકાને ગયા હતા અને ત્યાં હાજર લોકોને ભજીયા પણ પીરસ્યા હતા। મમતાએ બાળકોને ચોકલેટ પણ વહેંચી હતી। મમતા બેનર્જી ઝારગામના આદિવાસી વિસ્તારની 2 દિવસની મુલાકાતે ગયા ત્યારનો આ વિડીયો છે। મમતાએ બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી સમુદાયને સંબોધિત કર્યો હતો અને ઝારગામમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું। મમતાએ આદિવાસીઓ સાથે ડાન્સ કરી ડ્રમ પણ વગાડ્યું હતું। ભાજપના નેતાઓનું કહેવું છે કે આ મમતાનો નવો ડ્રામા છે। મમતાના નેતા દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સામે અયોગ્ય ટિપ્પણીઓ કરે છે ને બીજી તરફ મમતા આદિવાસીઓ માટે પ્રેમ બતાવે છે, તૃણમૂલ કોંગ્રેસના બીવડા ધોરણ દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ,
जीएसटीवी। राहुल गांधी तेमना दरेक भाषण में कहे छे के डरवू नहीं, परंतु आ वात तेओ तेमना ज कार्यकर्ता ने नेताओं ने समझावामां क्यांक असमर्थ रह्या होय तेवू लागे छे। कारण के राजस्थान सरकारे भारत जोड़ो यात्राना रूटना मामले एक रिपोर्ट मोकल्यो छे, तेमां यात्राना रूटमां बदलाव अंगे जे कारण आपवामां आव्युं छे ते अत्यंत रोचक छे। કોંગ્રેસની ભારત જોડો યાત્રાના રૂટ અંગે રાજસ્થાન સરકારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રાનો જે રૂટ નિશ્ચિત છે તે ગુર્જર બાહુલ્ય ક્ષેત્ર છે, જ્યાં સચિન પાયલોટની પકડ છે અને સચિન પાયલોટને મુખ્યમંત્રી નહીં બનાવાતા આ ક્ષેત્રમાં વિરોધ પ્રદર્શન થઈ શકે છે। ઉપરાંત ગુર્જર નેતા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જો કેટલાક વિસ્તારોમાં રાહુલ ગાંધીની યાત્રા નીકળશે તો તેનો વિરોધ કરવામાં આવશે અને રાહુલ ગાંધીને આવા ક્ષેત્રોમાં પ્રવેશવા દેવામાં નહીં આવે। આ બંને કારણથી રાજસ્થાન સરકાર ડરી ગઈ છે અને તેમણે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાના રૂટ અંગે સાવચેત કરતા રિપોર્ટ આપ્યો છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। ભાજપ 2024માં શિવસેનાના શિંદે જૂથ સામે ગઠબંધન કરી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત મહારાષ્ટ્ર બીજેપી પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કરી છે। महाराष्ट्र भाजपा प्रदेश प्रमुख चंद्रशेखर बावनकुले एक महत्व निवेदन आप कहू कि आगामी चूंटी एकनाथ शिंदे और देवेन्द्र फडणवीस नेतृत्व में लड़े आ गठबंधन थी लोकसभा चूंटी में 45 बैठक जयरे विधानसभा में 200 की वु बैठक जीतने चंद्रशेखर बावनकुले उद्धव ठाकरे पर कटाक्ष करो कि जो तमज पार्टी धारासभ्य छोड़ी सके तो औद्योगिक प्रोजेक्ट राज्य की बहार केम न जाइके आरोप लगवा કે ઠાકરે મુખ્યમંત્રી તરીકેનો તેમનો સમગ્ર કાર્યકાળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનું સંચાલન કરવામાં વિતાવ્યો હતો, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને કટ્ટર હરીફ રાજ ઠાકરેની શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથેની નિકટતાએ નવા રાજકીય જોડાણની ચર્ચાને જન્મ આપ્યો છે। આ દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં એવા સવાલ ઉઠી રહ્યા છે કે શું મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ ભાજપ અને શિંદે જૂથ સાથે મળીને ચૂંટણી લડશે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યા મામલે નલિની શ્રીહરન અને પી રવિચંદ્રન સહિત 6 આરોપીઓને સજાના સમય પહેલા જ માફી આપી અને જેલમાં મુક્ત કર્યા છે। જો કે જેલમાંથી બહાર નીકળતાની સાથે જ રવિચંદ્રન અને નલિનીએ વિક્ટિમ કાર્ડ રમવાનું શરૂ કરી દીધું છે। રાજીવ ગાંધી હત્યા કેસના દોષિત રવિચંદ્રને કહ્યું હતું કે ઉત્તર ભારતના લોકોએ અમને આતંકી કે હત્યારાના રૂપમાં જોવા કરતા પીડિતના રૂપમાં જોવા જોઈએ। ત્યારે નલિનીએ દાવો કર્યો હતો કે આટલા વર્ષો હું એ વિશ્વાસ સાથે જીવી શકી છું કે હું નિર્દોષ છું, જો હું આરોપી હોત તો ઘણા સમય પહેલા જ મારી જીવન લીલા સમાપ્ત કરી લેત। શું તમને લાગે છે કે મેં પૂર્વ વડાપ્રધાનની હત્યા કરી છે? મારી ઉપર હત્યાના 17 મામલા નોંધવામાં આવ્યા છે। આ તરફ રવિચંદ્રને કહ્યું હતું કે સમય અને સત્તા જ નક્કી કરે છે કે કોણ આરોપી છે અને કોણ સ્વતંત્રતા સેનાની। સમય જ બતાવશે કે અમે નિર્દોષ છીએ અને આતંકવાદી હોવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાગીદારી છે। આ યોજનાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, કારણ કે આ સુવિધા કરવાનો વિચાર ત્યાંથી જ શરૂ થયો છે, તેમજ ગતિશક્તિ પોર્ટલ હેઠળ આ સુવિધા બનાવવામાં આવી રહી છે। પીએમ ગતિશક્તિ મિશન ભારત સરકારની 100 લાખ કરોડ રૂપિયાની યોજના છે। ગતિશક્તિ મિશનનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રિફોર્મ લાવવાનું છે। આ યોજના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્ર માટે ગુગલ મેપ જેવું છે। આ મિશન હેઠળ મોદી સરકારના 16 મંત્રાલયો એક જ સાથે લાવવામાં આવશે, જે એકબીજા સાથે સમન્વય સાધીને કાર્ય કરશે। તેમાં રેલવે મંત્રાલય, પરિવર્તન મંત્રાલય, પેટ્રોલિયમ અને ગેસ, ટેલિકોમ, પાવર, એવિએશન અને શિપિંગ જેવા તમામ મહત્વપૂર્ણ મંત્રાલયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ ગતિશક્તિ મિશન હેઠળ મેડ ઇન ઇન્ડિયાની તમામ પ્રોડક્ટને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે, ત્યારે આ સુવિધાથી નાગરિકોનું જીવન સરળ બનશે અને દેશની નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે। બ્યુરો રિપોર્ટ, જીએસ। ક્રિપ્ટો કંપની FTX ડૂબવાથી ભારતીય મૂળના નિશાદ સિંહ પણ વિવાદમાં ઘેરાયા છે। ક્રિપ્ટોકરન્સી હેજ ફંડ 3 એરોઝ કેપિટલના પતન પછી અલમેડાને ધિરાણકર્તાઓ સાથે મુશ્કેલીઓ શરૂ થઈ છે। વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ કંપની FTX એક અઠવાડિયામાં ફ્લોર પર પહોંચી ગઈ છે।
क्रिप्टो किंग तरीके ओळखाता भारतीय मूळना निषाद सिंह एफटीएक्स अने तेनी बीजी कंपनी अलमेडा नो हिस्सो छे। एफटीएक्स नी सत्तावार वेबसाइट अनुसार निषाद सिंह कंपनी ना एंजीनियरिंग ना डायरेक्टर छे। बर्कल खाते यूनिवर्सिटी ऑफ कैलिफोर्निया माथी डिग्री मेळवीने भारतीय मूळना निषाद सिंह 5 महीना फेसबुक में सॉफ्टवेर एंजीनियर रह्या बाद डिसेम्बर 2017 में एफटीएक्स नी बीजी कंपनी अलमेडा रिसर्च में जोड़ाया था। पछी 2019 में एफटीएक्स में एंजीनियरिंग डायरेक्टर तरीके जोड़ाया था। 2020 में सैम बैंकमैन फ्रॉडी गुप्त रीते एफटीएक्स ग्राहकों ना 10 बिलियन डॉलर अलमेडा ने ट्रांसफर कर्या हता। जून मास मा क्रिप्टोकरंसी हेज फंड 3 एरोज कैपिटल ना पतन थयु हतु। ए पछी अलमेडा नी मुश्किलियो शुरू थई हती। अत्यार सुधी करोड़ों डॉलर नु दान कर्यु होवानो दावो करनार सैम बैंकमैन ने 6 महीना मा क्रिप्टो किंग बाद व्हाइट नाइट ऑफ क्रिप्टो नो खिताब मळ्यो हतो। सैम बैंकमैन फ्रॉडे कंपनीना चीफ एक्जिक्यूटिव पद परथी राजीनामे आप्यु छे। एफटीएक्स नी हरीफ कंपनी बिनांस तेने खरीदवानी इच्छा व्यक्त करी छे, तेथी सेम हवे तपास एजेंसीओनी नजरमां छे। ब्यूरो रिपोर्ट जीएसटी। 14 નવેમ્બર 2022ની તારીખ વિશ્વ રાજકારણ માટે ઐતિહાસિક બની અને ઇન્ડોનેશિયાના બાલી શહેરમાં સાક્ષી બન્યું, કારણ કે અમેરિકા અને ચીનના વડાઓએ બંને દેશના ધ્વજની પૃષ્ઠભૂમિમાં મુલિયા હોટલમાં હાથ મિલાવ્યા। આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર હતી। ઇન્ડોનેશિયામાં યોજાયેલી G20 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઈ। છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી। ક્યારેક તાઇવાનને લઈને અમેરિકા ચીન પર નિશાન સાધતું રહ્યું છે, તો ક્યારેક રશિયા તો ચીન કહે છે કે અમેરિકા તેના આંતરિક મામલામાં દખલ કરી રહ્યો છે। સંબંધો સુધારવાના પ્રયાસમાં જિનપિંગ અને બાઇડને એકબીજા સાથે વાતચીત કરી। શી જિનપિંગે કહ્યું કે દુનિયા આતુર છે કે અમેરિકા અને ચીન તેમના સંબંધોને યોગ્ય રીતે સંભાળે। વિશ્વ શાંતિ જાળવવા માટે આપણે અન્ય તમામ દેશો સાથે મળીને કામ કરવાની જરૂર છે। ચીન યુએસ સંબંધોની વર્તમાન પરિસ્થિતિ પર બે મોટા દેશોના નેતાઓ તરીકે સાચો રસ્તો પસંદ કરવાની જરૂર છે। અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત તો થઈ, પરંતુ શું બંને દેશો વચ્ચેના સંબંધોની ટ્રેન પાટા પર આવશે કે કેમ, આ પ્રશ્ન હજુ પણ ચર્ચાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ જીએસટી। અત્યાર સુધીમાં આવેલા પરિણામો મુજબ ડેમોક્રેટિક પાર્ટી રિપબ્લિકન પાર્ટી પર ભારે પડતી જોવા મળી રહી છે। વધુ વિગત અનુસાર અત્યાર સુધીમાં આવેલા 100 પરિણામો મુજબ સભ્યોના સેનેટમાંથી ડેમોક્રેટિક પાર્ટી પાસે 50 સીટ હશે। અમેરિકામાં મધ્યસ્થ ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે। ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી જેવી આશાઓ હતી તેવું પરફોર્મન્સ કરી શકી નથી। અમેરિકામાં અત્યાર સુધીમાં આવેલા પરિણામો અનુસાર ડેમોક્રેટિક પાર્ટી રિપબ્લિકન ઉપર ભારે પડતી જોવા મળી છે। વધુ વિગત અનુસાર અત્યાર સુધીમાં આવેલા પરિણામો મુજબ 100 સભ્યોના સેનેટમાંથી ડેમોક્રેટિક પાર્ટી પાસે 50 સીટ હશે, જ્યારે રિપબ્લિકન પાર્ટી પાસે હાલમાં 49 સીટ છે। જોર્જિયાનું પરિણામ હજુ આવ્યું નથી। અમેરિકા સેનેટની મધ્યસ્થ ચૂંટણીમાં વધુ સીટ નહીં મળે તો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી વર્ષ 2024માં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે 2024માં ડોનાલ્ડ ફરીથી ચૂંટણી લડવા માંગે છે। આગામી સમયમાં ચૂંટણી લડવા માટે પૂરતી સીટ હોવી જરૂરી છે, અને તે સીટ નહીં હોય તો ટ્રમ્પ કેવી રીતે ચૂંટણી લડી શકશે તે મોટો સવાલ છે। આથી આ બાબત ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટા ઝટકા સમાન છે। બ્યુરો રિપોર્ટ જીએસટીવી। અમેરિકા ચીનની સિસ્ટમના તર્જ પર ભારતને પણ ટૂંક સમયમાં થિયેટર કમાન્ડ મળવાની શક્યતા છે। સૂત્રો મુજબ નવા વર્ષે દેશને પહેલી થિયેટર કમાન્ડ મળી શકે છે। આ એક એર ડિફેન્સ કમાન્ડ હશે, જે સંપૂર્ણપણે વાયુસેનાના નિયંત્રણમાં હશે। અમેરિકા ચીનની સિસ્ટમના તર્જ પર ભારતને પણ ટૂંક સમયમાં થિયેટર કમાન્ડ મળવાની શક્યતા છે। સૂત્રો મુજબ નવા વર્ષે દેશને પહેલી થિયેટર કમાન્ડ મળી શકે છે। આ એક એર ડિફેન્સ કમાન્ડ હશે, જે સંપૂર્ણપણે વાયુસેનાના નિયંત્રણમાં હશે। જોકે થિયેટર કમાન્ડના એક અલગ વડા પણ હશે, જે એર માર્શલ રેન્કના અધિકારી હશે। થિયેટર કમાન્ડ એક અધિકૃત કમાન્ડ છે, જેના હેઠળ આર્મી, નેવી, એરફોર્સ સાથે મળીને કામ કરશે। અત્યારે આર્મી, એરફોર્સના 7 અને નેવીના 3 કમાન્ડ છે। આને જોડીને 4 કમાન્ડ તૈયાર કરવામાં આવશે। બધાના થિયેટર કમાન્ડ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDCને રિપોર્ટ કરશે। હાલમાં ત્રણેય સેનાઓની કુલ 17 કમાન્ડ છે, તેને 4 કે 5 કમાન્ડોમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે। પહેલા એર ડિફેન્સ, મરીન, ઇસ્ટર્ન, વેસ્ટર્ન કમાન્ડની રચના કરવામાં આવશે। 4 કમાન્ડની રચના બાદ એક લોજિસ્ટિક કમાન્ડની રચના કરવામાં આવશે। જોકે ભવિષ્યમાં યુદ્ધના પડકારોને ધ્યાનમાં રાખીને સ્પેસ કમાન્ડ બનાવવાની પણ દૂરગામી યોજના છે।
ब्यूरो रिपोर्ट जीएसटीवी।